સુરત શહેરમાં આગ લાગે તો શું તકેદારી રાખવી તે અંગે વારંવાર ફાયર દ્વારા મોકડેલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે રવિવારે સુરત મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 7 ઝોનમાં અલગ અલગ સ્થળો પર મોકડેલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં આગ લાગવાના સમયે લોકોએ શું તકેદારીના પગલાં લેવા તે અંગે સુરત ફાયર વિભાગ દ્વારા વારંવાર મોકડેલ યોજી લોકોને જાગૃત કરાય છે. ત્યારે લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસમાં રવિવારે ફાયર દ્વારા મોકડેલનું આયોજન કરાયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા યોજાયેલા દિલ ધડક મોકડ્રીલને લઈને લોકોના એક સમય તો શ્વાસ અધ થઈ જવા પામ્યા હતા. જોકે મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોમાં જીવમાં જીવ આવ્યો હતો. આ જ રીતે પાલ ખાતે પણ મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં પણ લોકોના શ્વાસ અધ થઈ જવા પામ્યા હતા. પરંતુ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે લોકોએ શ્વાસનો દમ લીધો છે. મારું નામ હરીશ ગઢવી છે. સુરત કોર્પોરેશન દ્વારા દર મહિનાની 6 તારીખે સુરત ઝોનના જે સુરત કોર્પોરેશનના જે 9 ઝોન છે તે 9 ઝોનમાં આગ અકસ્માતના સમયે મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે અને એની વિસ્તૃત ટ્રેનિંગ બી આપવામાં આવે છે કે ભાઈ આ આગનું લાગવાનું કારણ શું છે, ફાયર સેફ્ટીના સાધનો શું છે, વિવિધ પ્રકારની ટ્રેનિંગ બી સાથોસાથ આપતા હોય છે. તો મોકડ્રીલ દરેક ઝોન વાઇઝ દરેક હોસ્પિટલમાં લેતા હોય છે, જે 50 અથવા મોર દેન ધેટ જે હોય બેડની એમાં મોકડ્રીલનું આયોજન દર મહિનાની 6 તારીખે પાલિકા દ્વારા કરવામાં આવે. સુરત ફાયર દ્વારા મોકડ્રીલ યોજી અચાનક બનતી આગની ઘટના સામે શું તકેદારી રાખવી અને પોતાની સાથે લોકોના જીવ કઈ રીતે બચાવી શકાય તે માટે માહિતીગાર કરાઈ રહ્યા છે. અઝર કુરેશી સાથે હર્ષ સેટા.